સાહેબ, આજનો જે આપણો કાર્યક્રમ હતો, લોકોમાં એક અવરનેસ આવે, આજે આપણે જોઈ રહ્યા છીએ અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે આ એક મોટો જે આજનો જે પ્રયાસ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યો છે, આપ સૌ જાણીએ છીએ કે અકસ્માતમાં જે બાઇક ચાલકનો અકસ્માત થાય છે તેમાં મૃત્યુનું વધુ કારણ હેલ્મેટ નહીં હોવાનું જણાઈ આવે છે. તેથી ગુજરાત રાજ્યના મહેરબાન ડીજી સાહેબ તરફથી અને અમારા એસપી સાહેબ, ભુજના એસપી સાહેબ તરફથી એવી સૂચના આવી હતી કે ભાઈ ટ્રાફિક અવેરનેસ માટે, ખાસ તો હેલ્મેટના અવેરનેસ માટે એક સારું એક રેલીનું આયોજન કરવું, જે અનુસંધાને આજરોજ માંડવી નગર ખાતે સ્વામિનારાયણ મંદિરથી એક ટ્રાફિક અવેરનેસ અને ખાસ તો હેલ્મેટ અવેરનેસ માટેનું રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં માંડવી સિટી પોલીસ સ્ટેશન અને માંડવી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબીના જવાનો અને સામાજિક સંસ્થાઓ જેવી કે જાયન્ટ્સ ક્લબ, રોટરી ક્લબ એ અલગના તેઓના સ્વયંસેવકો સાથે આજરોજ માંડવી સ્વામિનારાયણ નગર ખાતેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવેલું, જે માંડવીના નગરના અલગ અલગ વિસ્તારોમાં રાજમાર્ગોમાં ફરી અને પરત સ્વામિનારાયણ મંદિર આવી ગયેલ છે. અને તેઓનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકો અવેર થાય અને હેલ્મેટ વધુમાં વધુ પહેરે, જેથી કોઈ અકસ્માતના સંજોગોમાં જાનમાલનું નુકસાન ના થાય અને લોકોના જીવ બચી જાય એ અંગે એક બેનરનું પણ, બેનર સાથે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. હા સાહેબ, આજે જોઈએ છીએ યુવાનોમાં અને મહિલાઓમાં ઘણી બધી અવેરનેસ આવી ગઈ છે પોલીસની સતર્કતાને કારણે. હજી વધુ આયોજનો થાય આવા, તો વધુ જાગૃતિ આવે, તો એમાં ચોક્કસ ભવિષ્યમાં પણ આવા અવેરનેસના અલગ અલગ કાર્યક્રમો પોલીસ વિભાગ તરફથી ધાર્મિક સામાજિક સંસ્થાઓના સહયોગથી કરવાનું આયોજન પણ વિચારવામાં આવેલું છે. જેમ જેમ આયોજન કરવામાં આવશે તેમ તેમ બધાને આપણે પણ જાણ કરવામાં આવશે. અને લોકોને, માંડવી નગરના લોકોને મારી પોલીસ વિભાગ તરફથી એક જ અપીલ કરું છું કે બાઇક ચલાવતા સમયે હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરો, જેથી પોતાનો જીવ બચે અને પોતાના પરિવારના સભ્યો હેરાન ના થાય. તેના માટે જિંદગી અમૂલ્ય છે, હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ. અને તમામ નગરજનોને હું પોલીસ વિભાગ તરફથી એક જ અપીલ કરું છું કે હેલ્મેટ અવશ્ય પહેરો અને પોતાનો જીવ બચાવો.